निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचेतये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ સોળમું ભયો ભાવ ઉદ્ધવ ધીરજ જોયે બોલત ભય હેતલાઉ પરમ રહસ્ય ચરિત્ર જોવું પરમ રહસ્ય ચરિત્ર જોવું ગોપીકુ ભયો ભાવ ધીર જોઈ જોઈ ભગવાન શ્રી હરિ મોડા ગામમાં પ્રાતઃ કાળે દરબાર રણમલજી એમના ઘરે સંતોને કહે છે હે સંતો જગતની રીત આવી હોય અને સત્સંગની રીત આવી હોય કુસંગીની રીત આવી હોય અને સત્સંગીની રીત આવી હોય ખરાબ માણસોની રીત આવી હોય સારા માણસોની રીત આવી હોય દુર્જન માણસોની રીત આવી હોય સજ્જન માણસોની રીત આવી હોય તમે સજ્જન છો તમે સત્સંગી છો તમે તમારી જાતને સારી માનો છો તમે ભગવાનના ભક્ત છો તો ચોક્કસ આ વાત આજથી જ તમે શરૂ કરજો કઈ વાત પરસ્પરનો મહિમા સમજો તમારા ઘરમાં માતા પિતાનો મહિમા નથી ઘરમાં પતિ પત્ની વચ્ચે મહિમાનું સૂત્ર નથી તો એ ભયંકર રોગ છે આખી દુનિયા અત્યારે ખદબદે છે ગુરુજીની કૃપાથી બહુ નાની ઉંમરથી અમે સંતો વિચરણમાં ગયા પરિણામ એ મળ્યું કે મેં શાસ્ત્રો તો વાંચ્યા પણ સાથે સાથે માણસોને પણ વાંચવાની બહુ મોટી તક મળી અમે મુંબઈમાં હતા દાદા એક દુર્ઘટના ઘટી એક સારા સત્સંગી ભક્ત એના ધર્મપત્ની કેરોસીન છાંટીને મરી ગયા મરી તો ગયા પોલીસ આવી ગઈ માણસો આવી ગયા મરતા મરતા એ સ્ત્રીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એની જ્યારે વાત અમારા સંતો સુધી આવીને આપણી આપણી આંતરડી સળગી ઉઠે આપણને એમ થાય કે શું હરિભક્તોના ઘરમાં પણ આવો ત્રાસ આટલી હદ સુધી સ્ત્રી ઉપર જુલમ તમે સેના સત્સંગી તમે સેના હરિભગત આ લોકમાં કદાચ તમે છૂટી જશો ભગવાનને ત્યાં અંધેર નથી નહીં છોડે હું સત્ય ઘટના કહું છું એટલે કહું છું મેં આંખે જોયેલી જે સસરાનો ત્રાસ હતો ઘરમાં કેવો ત્રાસ હતો એ ઓગણીસો બાણુંમાં માં મેં ઘટના જોઈ હતી ઓગણીસો બાણુંની ની વાત કરું વર્ષો પછી એ સસરા એ જ ડોહા એનું મૃત્યુ થવાનું હતું એ ઘટનામાં પણ હું સાક્ષી બન્યો રાતના સાડા બાર વાગે છોકરો રડતો હતો કે સ્વામી એકવાર તમે ઘરે આવો ઓગણીસમો દિવસ છે દાદા એક મુઠ્ઠીના થઈ ગયા છે અન્ન કે જળ તો લીધું નથી કેટલા મહિનાઓથી એવા રીબાઈ છે એવા રિબાઈ છે સ્વામી આવો તમે મહારાજને પ્રાર્થના કરો અમે રાત્રે વાગે ઘરે પહોંચ્યા કેમ છોડશે તમને તમને ભગવાન શું અમારી પ્રાર્થનાથી છોડી દેશે અમારા આશીર્વાદથી શું ઠાકોરજી તમને છોડી દેશે આ લોકોની સરકાર પણ છોડતી નથી પતિ પત્ની વચ્ચેનો ત્રાસ બે છે ઘણી જગ્યાએ પત્નીઓ પતિને પણ ત્રાસ આપે છે જે અમેરિકામાં સાંભળવા મળે અમેરિકામાં ત્રણ ચાર ઘટના મેં સાંભળી કે પતિએ માથામાં ગોળી મારી દીધી પત્નીથી થાકી ગયા બોલો આવી ઘટનાઓ સાંભળી અમેરિકામાં પત્નીઓનો ત્રાસ વધારે છે ઇન્ડિયામાં પતિનો ત્રાસ વધારે છે જીસકી લાઠી ઉસકી ભેંસ પરસ્પરનો મહિમા સમજો સંતો સંતોનો ભક્તો ભક્તોનો મહારાજ કેવી સરસ વાત કરે છે જેની સાથે રહો છો જેની સાથે રાત દિવસ આપણે રહીએ છીએ તેની મોટપ જણાતી નથી આખા જગતની રીત વિવેક વિહોણી આવી છે આપણા લોયાધામ પરિવાર ભાગ્યશાળી છે જય ભગત હા તમે બાપુજીની કેવી સેવા કરો અમને આનંદ થાય આપણા તો એટલા બધા રાજી થાય સ્નેહલ ભગતના ઘરે ગુરુજી આવ્યા હતા આ વર્ષે એક ઘરે બે ઘરે ચાર ઘરે પાંચ દસ ઘરે ગુરુજી જે વારંવાર વાત કરી પૂજ્યપાઠ ગુરુદેવ કેવા મહાન સંત છે હૃદયના શબ્દો છે સ્નેહલ ભગતના ઘરે એમના પિતાજી સુરેશ ભગત બધા હતા ગુરુજી શું વાત કરી ખબર સ્નેહલ જો યાદ રાખજે મા બાપની સેવા કરવી આ પહેલો ધર્મ છે આ ધર્મ પાળે એને એને જ બીજા ધર્મનો અધિકાર છે સંતોનો સમાગમ કરવો સંતોનો સમાગમની સેવા કર્યા બે ધર્મ પાળે એને ત્રીજા ધર્મનો અધિકાર છે કયો ભગવાનની ભક્તિ કરવી પણ સ્નેહલ ગુરુજી બોલ્યા પણ સ્નેહલ બધા ઉલટું કરે છે ભગવાનની ભક્તિ બધાને શરૂ કરવી છે બધાને ડોક્ટરનું સર્ટિફિકેટ લેવું છે બધાને ટૂંકો રસ્તો જ ગમે છે શોર્ટકટ એ જ બધાને જોઈએ છે ભગવાનની ભક્તિ કરવી છે સાધુનો કે સેવા નથી કરવી માતા પિતાની સેવા નથી કરવી કેવી રીતે ભગવાન રાજી થશે આપણા લોયાધામ પરિવારના લગભગ ભક્તો લગભગ ભક્તો જે ન કરતા હોય એને મારી બે હાથ જોડીને વિનંતી આ શ્રીજી મહારાજની વાત એનો અર્થ એવો છે શ્રીજી મહારાજ શું કહે છે જુઓ થોડી વાત ફરી વાંચું છું આજે ઘણા દીકરાઓ મા બાપની ભૂલ વારે વારે કાઢતા બાપુજીને ટક ટક કરવાનો સ્વભાવ બાપુજીને આવો સ્વભાવ બાપુજીને તેવો સ્વભાવ સ્વામી અમે શું કરીએ તમે કહો તોય શું તમે નાના હતા ત્યારે મા બાપ તમારા સ્વભાવ જોતા હતા અને કદાચ તમારા સ્વભાવ જોયા હોત તો તમારી દશા પણ શું થઈ હોત કરુણ દશા છે ને આખા જગતની રીત આવી વિવેક વિહોણી છે હરિભક્તની રીત એવી નથી આ હરિભક્તનું લક્ષણ નથી સારા માણસોનું લક્ષણ નથી સજ્જન માણસોનું લક્ષણ નથી સમજો છો ને તમે કેમ જે મહારાજ એક વાત કરે છે અજય ભગત થોડું ધ્યાનથી સાંભળો જુઓ ગોકુલવાસી ગોપ ગોપીઓની રીતને તપાસીને જુઓ કેમ જે ઉદ્ધવજીએ વ્રજવાસીઓનું મહાત્મ્ય અધિક જાણ્યો હતો ઉદ્ધવજી વ્રજમાં કેટલાક દિવસ રહ્યા ત્યારે અપાર ગોપીઓના વૃંદો તેમની સાથે તિરસ્કાર કરીને બોલતા હતા ગોપીજનોને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અતિહેત હતું તેથી તેમનો વિયોગ થયો તેને લીધે તેઓ દુઃખી દુઃખી થઈને જાણે રોગ થયો હોય તેમ બોલતા હતા પરંતુ ગોપીઓ જેમ જેમ અતિ અતિરોષભર્યા શબ્દો બોલી તેમ તેમ ઉદ્ધવજીએ તેમનો અતિ ગુણ જ લીધો ગોપીઓના વચનને અમૃત સમાન માન્યા અને પોતાને તેમનાથી ન્યૂન સમજ્યા આ જ હરિભક્તની રીત છે આગળ શું કીધું આખા જગતની આ રીત છે કઈ પરસ્પર કોઈનો મહિમા ન હોય ઘર ઘરની અંદર મહાભારત જેવું વાતાવરણ હોય ઘર ઘરની અંદર બધા મલ્લ ખુશી કરવા તૈયાર થયા હોય બાયો ચડાવીને બેઠા હોય એકાબીજા સામે આક્ષેપો એકાબીજાના વેણ ઉપર વેણ એકાબીજાની મર્યાદા નહી અદભુત કદાચ વાંચો તો વિચારવાનો ટાઈમ તો જીરો જ છે એટલે એક નાની વાત વાંચો જુઓ વચનામૃત સારંગપુરનું બીજું કેટલામું ચિરાયુ ભગત સમજવા જેવું છે કે આપણા પરિવારના ભક્તો તો બહુ દિવ્ય છે ચિરાયુ ભગત એ બાપુજીની કેવી સેવા બંને ભાઈઓ કરે છે આ વખતે દાદાને નવી ગાડી લઈ દીધી દાદા કેટલા રાજી હતા હે બધા ભક્તો બહુ આનંદ થાય તમે કરો છો એ તમારા માટે જ છે તમે કરો છો જય જોવાનો છે બરાબર કે જય જોશે કે આપણે બાપુજીની આવી સેવા કરવી જોઈએ અમારા મિનેશ ભગત અમારા રમેશભાઈ બામરોલિયા ભીખુ દાદાનું કેટલું ધ્યાન રાખેજો કેટલો અહોભાવ ભાવ દીકરાઓને બાપુ પ્રત્યે છે બાપુજી પ્રત્યે આપણા આશીષ ભગત એમના બાપુજીના સ્વાસ્થ્યનું કેટલું ધ્યાન રાખે રમેશ દાદાનું કેટલું ધ્યાન રાખે આ લોયાધામ પરિવાર ઉદાહરણ આપવા જેવો છે આ પરિવારમાં દૂર સુદૂર બેઠેલા ભક્તો કોઈક આવા હોય તમને કદાચ ન ફાવતું હોય તો મુંગારો પણ વારે વારે મા બાપનું હલકું બોલે ઘસાતું બોલે આ સત્સંગની રીત નથી ઘણા બધાને મેં જોયા છે એટલે કહું સંતોની હાજરીમાં પાંચ માણસની હાજરીમાં સમય મારા બાપાને કંઈ બુદ્ધિ જ નથી આવતી એટલે તને મોટો કહ્યું બુદ્ધિ નતી એટલે આવું બોલાય દાદા બોલાય તમે કહો તમે ડાયા માણસો બોલાય અને આ બોલે તો કોણ બોલે અભિમાન બોલાવે છે કોણ બોલાવે છે દાદા તારી યુવાની છે ને એટલે બોલે છે આજે તારી આવક બરાબર ચાલે છે ને તગડી એટલે તું બોલે છે તારું અભિમાન તને બોલાવે છે હોય શકે મા બાપના વિચારો ગામડિયાના જૂના સામાન્ય સાદા સિમ્પલ રીતે જીવા હોય તમે એવા મોટા ભણેલા ગણેલા સાહેબ મિનિસ્ટર બંગલાવાળા થઈ ગયા પણ આ પણને આશ્ચર્ય થાય નરેન્દ્રભાઈ મોદી આપણા એક ભારતના આદર્શ વડાપ્રધાન કહી શકાય આદર્શ એનો નિયમ છે રોજ સવારે પહેલો કોલ માને કરે છે વિચારો તમે એ માતાને પણ લાખ વંદન છે અને દીકરાને પણ કરોડ વંદન કરવાનું મન થાય ના થાય ઇતિહાસમાં આવું કોઈ દ્રષ્ટાંત આટલું વ્યાપક દ્રષ્ટાંત નહીં જોયું હોય શીખીએ કંઈક આપણે સારા બનવા માટે સજ્જન બનવા માટે આપણી જાતને આપણે અહંકારથી માની લીધી હું સજ્જન હું સારો હું સત્સંગી એ રીત નથી આપણું સર્ટિફિકેટ શ્રીજી મહારાજ આપવાના બાકી કોઈ આપવાના નથી ગુરુ શિષ્યમાં એવું છે આ તો આપણા મંડળની રીત સારી છે બાકી બધા શિષ્યો સદગુરુ મહિમા નથી સમજી શકતા સદગુરુની કૃપાથી બે સારા ગુણ મળી જાય બે વાત બોલતા આવડી જાય ગુરુઓનો દ્રોહ શિષ્યોએ પુષ્કળ કર્યો છે મુક્તાનંદ સ્વામીનો સાધુ મુક્તાનંદ સ્વામીનો દ્રોહ કરતો હતો સ્વામીને ખીચડીમાં કાંકરા નાખી દેતો ક્યારે સ્વામી સ્વામી ઉદાર દિલ દયાની મૂર્તિ હતા અરે હમણાંની ઘટના એક મહાન બ્રહ્મનિષ્ઠ સાધુ આપણા સત્સંગના એના ચેલાઓ કેવી રીતે હેરાન કરતા હતા ગુરુજીએ વાત કરી સાથે રહેનારા જેની સાથે રાત દિવસ રહે છે એની મોટપ નથી જાણી શકતા આ જગતની રીત છે તમે સાધુ છો પણ આ રીતે ચાલો છો તમારા સદગુરુનો ભાવ નથી તો સમજી લો કે તમે જગતમાં છો હજી હજી ભગવાન સુધી પહોંચ્યા જ નથી હમણાંની વાત દાદા બોલો એવા બ્રહ્મનિષ્ઠ સાધુ દુનિયા જેને ભગવાન માને એના સાધુઓ એ સાધ એ મોટા પુરુષ સાથે કેટલું કેટલી હદ સુધી માછલા ધોયા હમણાંની વાત આમાં કોઈ બાકાત નથી તમારા ગ્રહસ્તોમાં પણ દીકરાઓ યુવાન થાય બાપા વૃદ્ધ થાય બાપાના વિચારો થોડા જૂણવાણી હોય છોકરાઓ થોડા એડવાન્સ થઈ જાય પછી બુદ્ધિ વગર ના લાગે મૂર્ખ લાગે ગમાર લાગે ગામડાના લાગે એને થાય બધું મેં જ કર્યું અમે બાપાના રોટલા ખવડાવીએ છીએ બાપા અમારે લીધે આટલું બધું જે થાય છે ને આ બધાના મૂળમાં કયું તત્વ કામ કરે છે કયું તત્વ બોલો અભિમાન સારંગપુરનું વચનામૃત બીજું મહારાજને પ્રશ્ન પૂછ્યો શું પ્રશ્ન પૂછ્યો સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કેવી રીતે થાય ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં શબ્દ બોલો અતિશય હેત કેવી રીતે થાય પછી મહારાજ એનો સરસ જવાબ આપ્યો ટૂંકમાં હું વાંચું છું મહારાજ કે હેત ઘણી રીતે થાય કેવી રીતે થાય તો કામે કરીને થાય લોભે કરીને થાય સ્વાર્થે કરીને થાય અને ગુણે કરીને થાય પછી મહારાજ બોલ્યા કે ટૂંકમાં જ વાંચું છું સારેનો સ્નેહથી થાય સોરી કામથી થાય લોભથી થાય સ્વાર્થી થાય એ હેત ટકતું નથી ગુણથી હેત થાય એ જ ટકે છે પછી શ્રીજી મહારાજે પૂછ્યું કે તમે એવું પણ પૂછો ક્યારેક પૂછો ખરા કે તમે પૂછો છો ભગવાનના ભક્તને ભગવાન ઉપર કેવી રીતે હેત થાય પણ તમારા પ્રશ્નનો એવો પણ આશય ખરો કે ભગવાનને ભગવાનને ભક્ત ઉપર કેવી રીતે અતિશય હેત થાય સંતો કીધું એનો પણ જવાબ આપો ને બે પ્રશ્ન છે સમજો ભક્તને ભગવાન ઉપર કેવી રીતે હેત થાય પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર બે ભગવાનને ભક્ત ઉપર કેવી રીતે અતિશય હેત થાય આ બેમાં મોર ઇમ્પોર્ટન્ટ કયો કહેવાય બધા બોલા લો નંબર ટુ મને તો મહારાજમાં હેત થાય પણ એવું કયું કારણ છે ભગવાનને મારા ઉપર અતિશયહેત થાય મને તો ગુરુજીમાં હેત થાય પણ એવું કયું કારણ છે કયો સદગુણ છે ગુરુજીને મારા ઉપર અતિશયહેત થાય મને તો મોટા સાધુમાં હેત થાય પણ એવો કયો ગુણ છે મોટા સાધુને મારામાં અતિશયહેત થાય અજય ભગત તમને તો પિતાજીમાં હેત થાય આ તો કરવું જ જોઈએ કર્તવ્ય છે લોકની રીત છે ન હોય તો એ કરવું જોઈએ પણ એવું કયો ગુણ છે કે પિતાજીને તમારા ઉપર અતિશયહેત થાય આ વચનામૃતમાં કી જેવો હા માસ્ટર કી જેવી વાત કરી છે મહારાજ આમાં ખાલી સંત શબ્દ ની જગ્યાએ તમે વડીલ શબ્દો ઉમેરી દેજો બરાબર ભગવાન કે સંત કે મોટા પુરુષ કે વડીલ કે માતા પિતા કે તમારા મોટા ભાઈ જે તે હું વાંચું છું થોડી વાર મહારાજના એક શબ્દો વાંચીશ હવે પછી શ્રીજી મહારાજે વિસ્તારે કરીને વાત કરવા માંડી છે વચને કરીને તો કોઈ જીવ પ્રાણી માત્રને દુખવા નહીં પહેલી જ વાત કઈ અભિમાન સૌથી પહેલા પ્રગટ થાય છે બોલો વાણી અને પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે મહારાજે બે ઉમેરી દીધા જોયું મોટા સંત નો લઈ લીધા જોડે ભગવાન હોય ત્યાં મોટા સંત આવી જ જાય જ્યાં મોટા સંત ત્યાં બધું તમે ઉમેરી લેજો મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ તેમાં પરસ્પર વાદ વિવાદ થતો હોય અને તેમાં પોતે જીતીએ એમ જણાય તો પણ જે જે મોટાથી નાનો હોય તેને મોટાને સમીપે નમી દેવું અને આપણા કરતા મોટા સંત હોય તે સભામાં પ્રશ્ન ઉત્તરે કરીને ભોઠા પડે એમ હોય એમ કરવું નહીં અને મોટા સંત આગળ અને પરમેશ્વર આગળ તો જરૂર હારી જવું હજી સાંભળજો અને પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે કયો શબ્દ છે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહ સહિત માનવું તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહીં પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય તેમાં આશંકા થાય એવું હોય તો પણ શું કીધું અયોગ્ય વાત હોય તો પણ તે સમાને વિશે તો ના પાડવીએ નહીં એ તો હાજ પાડવી બોલો શ્રીજી મહારાજ જેટલી કોઈની વાત માન્ય થાય દાદા ક્યારેક આપણે જીતીએ એમ હોય સામે વાળો હારી જાય એમ હોય તો પણ મોટા છે ને હાથ જોડી દેવા હારી જવું બોલો આવું થાય તો મોટાને અતિ રહેત થાય કે ના થાય બોલો તો ખરા આનાથી બીજો શ્રેષ્ઠ રસ્તો ખરો રાજબાનો પ્રશ્ન છે રાજી કર્યાના સદગુણની વાત છે ત્યાં મોટા માણસને નાના માણસ સાથે હેત તૂટવાનું એક જ કારણ છે બધી વાતે માફ કરે એની બધી નવ્વાણું ભૂલ માફ કરે પણ એક ભૂલ મોટા પુરુષ કે મોટા વ્યક્તિ નાનાની ક્યારેય માફ નથી કરી શકતા ઇતિહાસમાં ભગવાન પણ નહીં મોટા સંત પણ નહીં માતા પિતા પણ નહીં મોટા ભક્ત પણ નહીં કઈ ભૂલ અહંકાર કઈ ભૂલ અને અહંકાર સૌથી પહેલા શરૂ ક્યાંથી થાય છે બોલો સમજી ગયા તમે કાલે મેં વાત કરી હતી ને કેવી રીતે આ બધી શાસ્ત્રોની વાતો તો હું વાંચું છું ને રોજ સમાજનું દ્રશ્ય રોજ જોઉં છું શું સાચું ને શું ખોટું એક સમાજમાં એવી પણ માન્યતા ચાલે છે કે હવે આપણે બહુ જૂનવાણી વિચારધારા હોય એને જો ફોલો થઈએ તો આપણે આગળ જ ના આવીએ આવી પણ ઘણા બધા વાતો કરે છે ચાલે છે પણ એટલી જીવનમાં એક ઘેડ પાડી દો એટલી ઘેડ પાડી દો અમે નાના હતા ને ગુરુજી રોજ અમને આ વાત કરતા કે તમે ભણો છો પણ આ વચનામૃતને ભૂલી ન જતા આમાં જે છે એ બધું સાચું આમાં જે મેચ ન થાય એ બધું ખોટું આ શબ્દોનું જંગલ છે ગુરુજીની ગુરુજીના શબ્દો શબ્દોનું જંગલ છે એમાં ફસાઈ ન જતા હમણાં તો બહુ હાચા કરતાં ખોટું વધી ગયું છે ગઈકાલની જ વાત સવારે હું વહેલો જાગ્યો અને વોટ્સઅપ પછી મેસેજ ઘણા બધા એટલે જોતો હતો કે સ્વામી રામદેવજીનું એક્સિડેન્ટ થયું અને સ્વામી રામદેવજી એક્સપાયર થઈ ગયા ન્યૂઝ હતા એક નહીં કેટલા બધા માણસોએ મોકલેલા એટલે મને તો આશ્ચર્ય થયું મેં કીધું દુર્ઘટના બહુ મોટી કહેવાય એક ભારતના આટલા મહાન સંત સહજ આપણને આઘાત લાગે કેટલા બધા માણસોએ મોકલ્યો એટલે મેં તરત આપણે ઇન્ડિયા એક આપણા બહુ સારા યુવાન કાર્યકર્તા છે ને ફોન કર્યો મેં વાત કરી મને કહે સ્વામી તમે હાચી ના માનતા હાવ ખોટી છે સ્વામી રામદેવજી એટલા બધા થાકી ગયા સ્વામી રામદેવ બાબાને જાતે ટીવી ઉપર આવીને સમાચાર આપવા પડ્યા ભાઈ મને કંઈ થયું નથી આઈ એમ સેફ આઈ એમ હેલ્ધી આઈ એમ હેપી મને જોઈ લો હું ટીવી ઉપર બોલું છું આટલું જાતે કીધું તોય હજી આવા ચાલે જ છે સમાજમાં આ દુનિયામાં મૂર્ખાઓ ઝાઝા છે ડાયા માણસો બહુ ઓછા છે પથરાઓ ઝાઝા છે હીરા બહુ ઓછા છે માફ કરજો આપણે કોઈને આવા કડવા શબ્દ કેવા નથી પણ હું તમને સમજાવું છું બહુ સમજવા જે આ વિવેક વિવેકની વાત છે એટલે કહું છું વાત સાંભળો બધાની પણ માનો નહીં માનો કોની શ્રીજી મહારાજની વાત માનો વાત માનો કોની પૂજ્યપાદ ગુરુજીની વાત માનો આપણે શું કરીએ છીએ ભગવાનની સંતોની માતા પિતાની વાત છોડી કોની માનીએ છીએ હા એવા હોય આપણા જેવા એની વાત માની પ્રોબ્લેમ આટલો જ છે ને દાદા એક રાજા એના દરબારમાં એક માણસ મૂર્તિ વેચવાયો અદ્ભુત મૂર્તિ ત્રણ મૂર્તિ બાજુ બાજુમાં મૂકી રાજાને ગમી ગઈ કિંમત માણસે કહ્યું આના સો રૂપિયા આના હજાર રૂપિયા આના લાખ રૂપિયા એક સો રૂપિયાની એક હજારની એક લાખની આટલી બધી કિંમતમાં આટલો બધો તફાવત કારણ શું અને ત્યારે પેલા માણસે કહ્યું મહારાજ જુઓ હું તમને પ્રેક્ટિકલ કરી આ મૂર્તિ તો છે પણ આ મૂર્તિ એક મેસેજ આપે છે પહેલી મૂર્તિ હતી એના કાનમાં સળી નાખી અહીંયાથી અહીંયા સળી નીકળી ગઈ બીજી મૂર્તિને કાનમાં સળી નાખી અહીંયા નાખી અહીંયાથી નીકળી ગઈ મોઢમાંથી ત્રીજી મૂર્તિને મૂર્તિના કાનમાં સળી નાખી પેટમાં જતી રહી બહાર ના નીકળી મહારાજ કંઈ સમજાયું રાજા કંઈ નહીં આ પહેલી મૂર્તિ સો રૂપિયાની એટલે છે આ દુનિયાના માણસની સો રૂપિયા કિંમત એટલે એટલી કોની થવાની વાત સાંભળે ને કાઢી નાખે એ વાતનું કઈ તારણ ન કાઢી શકે જે માણસ વાત સાંભળે થોડું યાદ બોલી નાખે આ કાઢી નાખે એની સો રૂપિયા કિંમત આ કાનથી સાંભળી મોઢેથી બોલી બીજાને સંભળાઈ નાખે તો એની કિંમત હજાર રૂપિયા કાનથી સાંભળીને જીવનમાં ઉતારી લે એની કિંમત લાખ રૂપિયા એટલા માટે આ વાત બહુ સમજવા જેવી છે આપણે કોઈ પણની વાત ગમે તેવી હોય તરત એમાં હા ન પાડી દઈએ અત્યારે સાવચેત સાવચેત થવા જેવો આપણા શાસ્ત્રો તો કે આંખે જોયેલી વાત હોય ને એનો પણ વિશ્વાસ ન કરવો સહસા ન વિધિત ક્રિયામ અવિવેક પરમાપદામ પદમ વૃણુ તે વિમૃષ્ય કારીણ સ્વયમેવ સંપદ વિવેકનું ઉત્તમમાં ઉત્તમ આપણા સંસ્કૃત ગ્રંથોમાં ઉદાહરણ આપવું આંખથી જોયેલી વાત હોય એને પણ તરત હા ન પાડી દેવી આપણા કાનથી સાંભળેલી વાત હોય એમાં પણ તરત હા ન પાડી દેવી ઇતિહાસમાં ઘટનાઓ ઘણી બધી છે હું અત્યારે એટલે નથી કહેતો કે આપણે ઘણી બધી ચર્ચા કરી છે પહેલા વચનામૃતમાં મહારાજની વાત સાંભળી હતી અભિમાની માણસમાં એક એવો દુર્ગુણ હોય છે જે પોતાના વખાણ કરે એમાં નવ્વાણું દોષ હોય એ પડતા મૂકીને એક ગુણને જુએ તમે ખોટી વાત ક્યારે માનો છો એ માણસ તમારી સાથે મેચ થતો હોય એની સાથે મેળ પડતો હોય એટલે તમને એની વાત સારી લાગે તમારી હામાં મોટા સંત કે મોટા પુરુષ કે ભગવાન કે શાસ્ત્રો હામાં હા ન કરતા એટલે તમને એ વાતમાં મેળ પડે પ્રોબ્લેમ આટલો જ છે ને દાદા વિદુરજી સેવન થયુ ઓફ લાઈફ સાત પ્રકારના ચોરની ચર્ચા કરે છે પણ વૃદ્ધ અવસ્થા ચાલુ થાય એટલે શું થાય સૌથી પેલા એનું શું લૂંટાઈ જાય કરચલી પડવા મળે દાદા વાળોળા થવા લાગે વાળ માથામાંથી ખરવા લાગે આ બધું શું છે બોલો આજે કોઈને કરચલી થાય ગમે છે દાદા વાળ ધોળા થાય કોઈને ગમે છે વાળ ખરે કોઈને ગમે છે બોલો તમારું નહીં બીજા બધાનું પૂછું દાદા વૃદ્ધ અવસ્થા રૂપને હરે છે આશા ધીરજને હરે છે તમારા જીવનમાં કોઈ પણ વાતની આશા જાગી જાય ને પછી તમને ધીરજ ના રહે તમારી ધીરજ ખૂટી પડે તમે ઉતાવળા થઈ જાઓ અધીરા બની જાઓ અને ધ્યાન ન રાખો ક્યારેક મોટી ભૂલ કરી નાખો નંબર મૃત્યુ પ્રાણને હરે છે વાત તો સાચી જ છે નંબર ચાર ઈર્ષ્યા ધર્માચરણને હરે છે તમારા જીવનમાં ક્યારેક ઈર્ષ્યા જાગે ને કોઈક જોડે પછી એનું સારું દેખાય છે ને મારું કેમ સારું દેખાતું આ ભાવ જાગે ને જેમ જીવા ખાચર ને દાદા ખાચર જોડે થયું માન તો પણ માનમાંથી ઈર્ષ્યા પ્રગટ ઈર્ષ્યા થઈ બધા દાદો દાદો કરે છે દાદાના જ વખાણ થાય મારા કેમ નહીં કરું છું મેં કેટલા સાચી વાત છે ને ઈર્ષ્યા થઈ અતિભક્તિ કરનારા અતિ સેવા કરનારા જીવા ખાચરે દાદા ખાચરનું બગાડવા મહેનત કરી ન બગડી છેવટે શ્રીજી મહારાજનું માથું કાપવા સુધી પહોંચી ગયા એનું જીરો થઈ ગયું કારણ શું હતું ઈર્ષ્યા ક્રોધ લક્ષ્મીને હરે છે જે માણસ બહુ ક્રોધમાં આવી જાય ને એની લક્ષ્મીનો વિનાશ થાય કેમ કે ક્રોધમાં ખોટું પગલું ભરી દે ખોટું બોલી નાખે ખોટો કોઈકને જવાબ આપી દે આપણા ઇન્ડિયામાં ઘણા બધા માણસો એવા હોય કહેવાય છે ને મીઠી વાણી મીઠી વાણી વાળો માણસ મરચાં પણ સારા ભાવમાં વેચી શકે અને કડવી વાણી વાળો માણસ મધ પણ સસ્તામાં ન વેચી શકે લેવું તારે હું મારું મોઢું જોવે ચાલતો થા ભિખારીનો દીકરો આવી ભાષા વાપરનારા ઇન્ડિયામાં હોય છે હા દુકાનદારો ક્રોધી ક્રોધ લક્ષ્મીને હરનારો છે છઠ્ઠું નીચની સેવા શીલને હરે છે શીલ એટલે સંયમ સમજી શકો છો તમે સાતમી વસ્તુ કામ લજ્જાને હરે છે જેના જીવનમાં કામ આવે કામ જાગે એની લજ્જા જતી રહી પછી નિર્લજ્જ બની જાય બ્રહ્મા પોતાની દીકરી ઉપર મોહિત થયા ક્યાં બ્રહ્મા સૃષ્ટિના પિતા વિચાર તો કરો ધોળી દાઢીવાળા ચાર મોઢાવાળા ચાર વેદોને બોલનારા બ્રહ્મા જેવા બ્રહ્મા પ્રજાપિતા કહેવાય સૃષ્ટિના પ્રથમ પુરુષ કહેવાય દીકરીમાં મોહિત થયા ક્યાં હદ સુધી દીકરીની પાછળ દોડ્યા સરસ્વતીને ગંધ આવી ગઈ કે મારા પિતા અત્યારે ખોટી દિશામાં છે દીકરી ભાગી દીકરીને પકડવા માટે કેટલા કામાતુર બન્યા બ્રહ્મા તમે જુઓ સરસ્વતીને લાગ્યું મારો બાપ આજે પાછો નહીં વળે સ્ત્રીનું રૂપ સમાપ્ત કરી હરણીનું રૂપ લઈ લીધું આ બ્રહ્મા કેટલા દિંગમૂટ થયા બ્રહ્મા પણ હરણ બન્યા સરસ્વતી નથી આજે બાપે હદ કરી છે આ દેહ જ નથી રાખો અને સરસ્વતી સ્ત્રીના દેહમાંથી હરણીના દેહમાં આવી અને હરણીના દેહનો પણ ત્યાગ કરી અને પોતાનું તપોબળ લગાવીને નદીના રૂપમાં થઈ ગઈ ત્યારે બ્રહ્મા વિલે મોઢે પાછો વળ્યો પણ સૃષ્ટિના તેત્રીસ કરોડ દેવતા એટલો ફટકાર્યો એટલો અરે નફટ દીકરીને છોડી નહીં તે દીકરી ઉપર મોહન બન્યો આટલી હદ સુધી તારે દીકરીને આ શરીર છોડી દેવું પડ્યું અને સૃષ્ટિના તેત્રીસ કરોડ દેવો એવો ફટકાર્યો ને પરિણામે સૃષ્ટિના પ્રથમ પુરુષ હોવા છતાં બ્રહ્માનું ક્યાંય મંદિર નથી છે કોણ કામ લજ્જાને હરે છે વિદુરજીએ કલમ તોડી નાખી વિદુર નીતિમાં આ સાત ચોરની વાત કરી પણ વિદુરજી કહે છે આઠમો ચોર એક એવો છે અભિમાન જે બધું જ લૂંટી લે છે એક પણ વસ્તુ એવી નથી અભિમાન ન લૂટતું હોય માટે આ સાત તો ખરાબ છે પણ અભિમાન તો અતિ ખરાબ છે કોઈ સંતે સરસ લખ્યું છે ડોક્ટર થવું અઘરું છે ના ડોક્ટર થવું સરળ છે એન્જિનિયર થવું સરળ છે વકીલ થવું સરળ છે રાષ્ટ્રપતિ થવું સરળ છે આ બધું સરળ છે પણ સરળ થવું એ અતિ અઘરું છે ડોક્ટર થવું સરળ છે પણ સરળ થવું એ એટલું સરળ નથી સરળ થવું એ તો અઘરું છે જીવનમાં થોડી સરળતા આપણે આવે બહુ જ જરૂરી છે અત્યારે ઘરમાં પરિવારમાં સત્સંગમાં સંતો પાસે દાસના દાસ થઈએ મહાભારતમાં એક સરસ વાત આવે છે સાંભળો આઠ પ્રકારના મૃત્યુ ગણાવ્યા કેટલા આઠ માણસ જીવે છે છતાં મરેલા છે અથવા એને મારી નાખ્યા છે કયા આઠ માણસો મહાભારતનો સુંદર પ્રસંગ છે બહુ લાંબો પ્રસંગ આખો પ્રસંગ નથી કે તો ખાલી શ્લોક વાંચું છું અપમાનમ તથા લજ્જા બંધનમ ભયમેવચ રોગ શોકૌ સ્મૃતેરનાશો મૃત્યુ ચાષ્ટ વિધ સ્મૃત એક મૃત્યુ બધા ઓળખે છે કે માણસ મરી જાય તે નંબર બે કયું મૃત્યુ સ્મૃતિ હે નાશ કોઈ માણસની યાદશક્તિનો નાશ થઈ જાય એ માણસ જીવે તોય શું ને બોલો અમે એક માણસ એવા જોયા કે એ માણસ ખાઈને જમી લઈને તો જેમાં પછી તરત પૂછો ને પાંચ મિનિટ પછી તમે જેમાં કે ના હું ક્યાં જઈ મને ખાવાનું આપ્યું જ નથી આટલી હદ સુધી ભૂલી જાય એ બિચારા એ જીવે તો કેવા દુઃખી થાય નંબર ત્રણ શોક કોઈ માણસ અતિ અતિશોકની લાગણીમાં જતો રહે ને તો પણ એ બરોબર જ છે નંબર ચાર ઇતિહાસમાં ઘણી ઘટનાઓ કે લેતો નથી રોગ કોઈ માણસને એવો જીવલેણ રોગ લાગુ પડ્યો હોય અમેરિકામાં તો હોઈસ્ટ ડોક્ટર હોય છે જીવલેણ બીમારી થાય માણસ કે મને મારી નાખો મારા માટે જીવવા કરતાં મરવું સારું છે રોગ પણ અતિ ભયંકર રોગ મૃત્યુ સમાન છે નંબર પાંચ ભય અતિ મોટો ભય એ પણ મૃત્યુ સમાન છે ક્યારે સ્ત્રીઓને કેરોસીન છાંટીને સળગી જવું પડે છે ક્યારે પુરુષોએ ગોળી મારી જવું પડે છે કેટલી હદ સુધી સુધી કેવી રીતે ઘરમાં ત્રાસ અપાતો હશે હશે વર્ષો ને માકડની દવા પીને મરી જાય કરોળિયાની દવા પીને મરી જાય ગળો ટૂંપો ખાઈને મરી જાય આ ઘટનાઓ નોર્મલ થઈ ગઈ અતિભય છઠ્ઠું બંધન કોઈ માણસને તમે કાયમને માટે બંધન કેદમાં કરી દો એટલે ઇન્ડિયામાં નેલ્સન મંડેલા જેવા કોઈક મંડેલા સાહેબની જેલની કથા સાંભળવા જેવી છે કોઈક હોય ભગવાનના મોકલેલા બાકી તો જેલમાં એકવાર વીસ પચીસ વર્ષ કાયદા એટલે માણસ ખલાસ થઈ ગયો સાતમું લજ્જા કોઈ માણસને અતિશય લજ્જિત કરી દો બરાબર હવે આ બધી વસ્તુ થોડી સમજવી પડે છે ઊંડા જઈને કે આ કેમ આવું લખ્યું છે હવે માણસને રહ્યો જ નથી હવે નાક વગરના માણસને પછી આ બધી વાત કરવી થોડી અયોગ્ય પણ છે કપડા વગરના માણસો પાસે કપડાં વેચવા જવા એ પણ અયોગ્ય છે હિમાલયમાં જઈને પછી ગુલ્ફીની દુકાન ખોલવી એ પણ થોડી અયોગ્ય છે એમ હવે એકવીસમી સદીમાં કોઈની લજ્જા શરમ હોય થોડું ઘણું જૂના સમયમાં કેવું હતું સ્ત્રીઓ લજ્જામાં રહેતી મર્યાદામાં રહેતી ઓઝલમાં રહેતી લાજ કાઢતી એ સમયમાં શું થતું વડીલો ઘણી ઘરમાં વડીલો મોટા માણસો એવા ત્રાસદાયક હોય દરબારોમાં ક્ષત્રિયોમાં બહુ એવી કથાઓ છે કે સ્ત્રીઓએ આત્મહત્યા ઝેર પી લેવું પડતું લજ્જા એ પણ મૃત્યુ બરોબર છે અને છેલ્લું મહાભારત કહે છે આઠમું મૃત્યુ અપમાન મહાભારતનો પ્રસંગ છે આ પ્રસંગ ક્યાં છે આખો મહાભારતની અંદર એકવાર અર્જુને પ્રતિજ્ઞા કરી હું મારી નાખીશ અને ખબર પડી ઘટનામાં કે એ કાર્ય કરનાર યુદ્ધિષ્ઠિર હતા અર્જુન ક્યારેય પોતાની પ્રતિજ્ઞામાંથી ચડતો નહીં કા મરી જાઓ ને કા બોલું એમ કરું હવે સામે કોણ હતું વિચાર્યા વગર પ્રતિજ્ઞા કરી નાખી તપાસ્યા વિના વિવેક વગર પ્રતિજ્ઞા કરી ભગવાન કૃષ્ણ પણ ખૂબ ખીજાયા અર્જુન તારો બહુ મોટો ખરાબ સ્વભાવ છે વાતે વાતે તું પ્રતિજ્ઞા કરી નાખે છે પ્રતિજ્ઞા ન કર અને હવે યુધિષ્ઠિરને મારવાની વાત હતી કામ મારી નાખો ને કામ મરી જાઓ શું કરવું વચલો રસ્તો શાસ્ત્રનો ભગવાન વ્યાસને બોલાવીને રસ્તો કઢાવ્યો આઠ રીતે માણસ મરે છે એટલે તું એકવાર યુધિષ્ઠિ અપમાન કરી દે એટલે યુધિષ્ઠિર તારા માટે મરેલા છે એટલે ત્યાં યુધિષ્ઠીને મારી જ નાખ્યા એક દિવસ માટે એ ભાઈ મટી ગયા એટલે આવો વચલો રસ્તો કાઢીને અર્જુને યુધિષ્ઠિ નું અપમાન કરી નાખ્યું તુકારો કરી દીધો આપણ મૃત્યુ જ છે શાસ્ત્ર પ્રમાણે એટલે અર્જુનની પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ આવી રીતે વચલો રસ્તો કાઢી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને બચાવેલા કેવાનું શું અભિમાન જે વસ્તુ છે ને વાણી દ્વારા પ્રગટ થાય છે અને સૌથી પ્રથમ વાણીના શિકાર કોણ બને જે નજીક રહેનારા વ્યક્તિ હોય ને એ જ બને છે તમારી વાણીનો શિકાર કોણ બને નજીક વાળો વ્યક્તિ સાથેનો માણસ એટલા માટે જગતની રીત એવી છે સાથે રહેનારા માણસ એનો મહિમા ન સમજી શકે રાખો હોય તોય ન રહી શકે સત્સંગની રીત કેવી છે ગોપીઓ રોષમાં આવી જતી કૃષ્ણના પ્રેમમાં હતી રોષમાં ક્રોધમાં ગમે તેવા શબ્દ બોલતી છતાં પણ ગોપી ગમે તેમ બોલે ઉદ્ધવજી જેવા જ્ઞાની એનો મહિમા વધારે સમજતા હતા જો સાંભળો ગોપી કો ભયો ભાવ ઉદ્ધવ ઉદ્ધવને ગોપીઓમાં ભાવ વધ્યો ગમે તેમ બોલી તો પણ ભાવ વધ્યો કેમ ઉદ્ધવ સમજતા ભગવાનના ભક્ત છે ભગવાનમાં પ્રેમ છે મીઠી વાત તો બધાને મીઠી લાગે સન્માન તો બધાને સારું લાગે કડવી વાત પણ મીઠી લાગે આ સાચી મોટાઈ છે આ સાચી સમજણ છે તમારી હામાં હાક કરી તો હારો જ લાગવાનો કોઈ પણ દાદા કેવું કોઈ પણ સારો લાગે તમારી હામાં ના પાડે તો પણ તમે એને સારો સમજી શકો એ તમારો વિવેક એને તમારી સમજણ કહી શકાય કૂતરાને પણ જે કરવું કરવા દો કૂતરાને પણ તમે ગમો ના ગમો હજી ભાઈ હજી સાંભળો સરસ વાત સીજી મહારાજે એવી જભરી વાતો કરી છે પાત્ર જે અમૃતસો વિસ સમહોત પાત્ર બેન કી જે બાત અમૃતસો વિસ સમહોત તમારી વાત અમૃત જેવી હશે શ્રીજી મહારાજ સંતોને કહે છે તમારી વાત અમૃત જેવી હશે પણ હામેનું પાત્ર જો યોગ્ય નહીં હોય તો વિશ્વમાં હોત તો તમારી વાત પણ કેવી થઈ જશે એટલે ગમે તેને ઉપદેશ આપવાનું ચાલુ કરી દેતા નહીં હામે માણસનું વિચાર્યા વગર ગમે તેમ બોલવાનું ચાલુ કરી દેતા સંતોને મહારાજ કહે છે તમારી વાત અમૃત જેવી હશે પહેલા વાત આવી નાના માણસ માટેની બધી નાનાએ મોટાનો વિવેક વિવેક રાખવો મર્યાદા રાખવી મહિમા સમજવો હવે મોટા માટેની વાત આવે છે કે મોટાએ પણ નાનાને થોડા સમજવા એની લાયકાત એની કેપેસિટી એના કરતાં બહુ ઊંચી બહુ આગળની બહુ ઊંચી વાતો કરીએ પેલા બાપુજી દરરોજ છોકરાને કહે હે તું શું કરે છે તું શું કરે છે રાજીવ ગાંધી તારી ઉંમરના હતા ત્યારે સ્કૂલમાં પહેલો નંબર લાવેલા રાજીવ ગાંધી તારી ઉંમરના હતા ત્યારે મોનિટર થયેલા રાજીવ ગાંધી તારી ઉંમરના ત્યાં જીએસ થયેલા એક દિવસ મોટો થયેલા છોકરાનો મગજ ગયો એને કીધું બાપુજી મને કીધા કરો છો તમારી ઉંમરના રાજીવ ગાંધી હતા ને દેશના વડાપ્રધાન એ ખબર તમને તમને બાજુવાળે બોલાવતો નથી ક્યારે હામું જોતો નથી કોઈ નોકરી આપતા નથી શું મંડ્યા છો મારી ઉપર ક્યારે સાંભળજો હું વાંચું છું વાત કરે ઘાત અહિમુખ સ્વાંત જલ વિસ હોત વાત અમૃત જેવી હોય પણ યોગ્ય પાત્ર ન હોય અને કહેવાય તો પાત્રતાના અભાવે ઝેર જેવું પરિણામ આવે છે વાત કરનારા દરેક વડીલ સંતો ભક્તો માતા પિતા મોટાભાઈ બધા વડીલ વ્યક્તિ જે વ્યક્તિ વડીલ હોય એના માટેનો વિવેક છે આવે આગળ નાના માટેની વાત મોટા માટે કારણ કે કુપાત્ર આગળ વાત કરવાથી વિનાશ થાય તમારી વાતને એ સમજી નહીં શકે એનું રિએક્શન આવશે સ્વાતિ નક્ષત્રમાં વરસેલું જળ સિપમાં પડે તો તેનું મોતી થાય અને એ જ સ્વાતિ નક્ષત્રનું જળ સરપના મોઢામાં જાય તો ઝેર થાય એક નાની વાત આજે કરવી છે આમ તો બહુ મોટી વાત છે પણ કરી દઉં ઝવેરચંદ મેઘાણી આપણા ગુજરાતી સાહિત્યના મહાન તત્વવિદ જેને કહી શકાય ગામે ગામ ફરતા ગામનો ઇતિહાસ શોધતા અને એની કથાઓ લખતા એની વાતમાં સત્ય હતું તથ્ય હતું રસિકતા હતી ઉપમા હતા અલંકાર સાહિત્ય સમૃદ્ધિ બધું જ હતું ભારત દેશનો સત્ય ઇતિહાસ એમણે લખ્યો છે આખો વાંચન તો રૂવાડા આપણા ઊભા થઈ જાય તમે વાત સાંભળી હશે આપણા દેશમાં કેવા સંસ્કારી માતા પિતાઓ હતા ચાંપરાજવાળો વાળો સૂતો છે એભલવાળો દીકરો હિંચકો નાખે છે ઘોડિયા ઉપર ઊભી છે અને એટલી વારમાં એભલવાળો વાળો નો પિતા ત્યાં આવે દીકરો ઘોડિયામાં સૂતો છે અને એભલવાળાએ પત્નીની ની મસ્કરી કરી પતિ પત્નીની મસ્કરી કરે આ અયોગ્ય નથી સાંભળજો મજાક જિંદગી મે હો કાલ મેં એક શેર કીધો મને બહુ ગમ્યો આ શેર દાદા મજાક જિંદગી મેં હો એ ગેરમુમકિન નહીં મજાક જિંદગી મે હો ના નહીં મજાક જિંદગી સે હો દિલકો પસંદ નહીં આપણી જિંદગીમાં મજાક આનંદ મોજ મસ્તી હોવું જોઈએ ખોટું નથી પણ આપણો મજાક કોઈની જિંદગી ઉપર ઘાતક બને ને પતિએ પત્નીની મસ્કરી કરી ઠેકડી કરી અને સ્ત્રીએ ત્યારે કહ્યું પતિદેવ આ દીકરાની હાજરીમાં થઈ રહી યોગ્ય નથી ત્યારે ભલવાળા બોલ્યા આ નાનો છોકરા એને શું ખબર પડવાની ત્યારે પત્નીએ કહ્યું જુઓ પતિદેવ આપણું આ અયોગ્ય વર્તન જોઈ દીકરાએ મોઢું ફેરી લીધું ચાંપરાજ જ ઘોડિયામાં સૂતેલો નાનો દીકરો એ મોઢું ફેરવીને અવળો સુઈ ગયો અને પત્નીને હાળો હાડ દુઃખ લાગ્યું પત્ની ઝેરપીન મરી ગઈ આ ઇતિહાસની એક દુર્ઘટના કેવા વીર પુરુષો હતા કેટલા સંસ્કારી પુરુષો દીકરાની હાજરીમાં ઠેકડી થાય પસંદ નથી અને આજે નારી અને સ્ત્રીની મસ્કરી ક્યાં થાય છે બોલો વડીલ વ્યક્તિ તમને મોટા કર્યા પતિ પત્નીની મસ્કરી કરે પિતા દીકરાની મસ્કરી કરે મોટા સંત નાનાની મસ્કરી કરે આ શાસ્ત્રને સંમત નથી વઢવું ટોકવું રોકવું એમાં વિવેક ચૂકાય તો વિનાશ જ થાય તમારે કેવું હોય તો વિવેકથી કેવું જોઈએ એકાંતમાં કેવું જોઈએ પાંચ ની વચ્ચે ગમે તે ગમે તેમ બોલો એનું પરિણામ સારું આવતું નથી શું થયું કથા છે ચાપરાજ વાળા મોટા થયા જેતપુર આખું જાણે આ વાળા દરબારો જે કહેવાય ને ત્રણ પ્રકારના દરબારો બરાબર ખાચર ખુમાણ અને વાળા ત્રણ પ્રકારના ક્ષત્રિયો ખાચર ખુમાણ અને વાળા એ ક્યારે કોઈના ન થાય શાળા આવા નરવીર પુરુષો વાળા જ્ઞાતિના દરબારો એનો મુખ્ય દેવ જે કહેવાય ચાપરાજ વાળો શું થયું સવારના પોર વહેલી સવારે જેતપુરની ગામ ચાપરાજ વાળાની ડેલી અત્યારે કહેવાય છે અત્યારે આ જગ્યા છે એ જગ્યાએ ડેલી ઉઘાડી અને નીકળ્યો ત્યાં જંગલ જવા સમજો છો ને જંગલ જવા એટલે ટોયલેટ જવા જંગલ જવા માટે વહેલી સવારે જે અંધારું છે નીકળ્યો છે હાથમાં પોટલિયો છે બીજી બગલમાં એક તલવારની મૂઠ દબાવી છે અને ઝીણો ઝીણો વરસાદ પડે છે અને આ દરબાર નીકળો એક મોટી ભેખડ ઉપર ચડ્યો દૂર દૂર જતા ગામની બહાર આગે આગે પણ જેમ જેમ આગળ જાય છે એમ કોઈક રોતું હોય આવો વાત સંભળાયો સાથે સાથે આશ્ચર્ય થયું કોઈ ગાતું હોય એવો મીઠો સૂર પણ સંભળાયો થોડા કારણે સરવા કર્યા એકાંતનું વાતાવરણ હતું કોઈ રડે છે કોઈ ઘસે છે કોઈ ગાય છે કોઈ રડે છે કોઈ સુખી છે કોઈ દુઃખી છે એને કાન સરવા કર્યા ઊભો રહી ગયો એને લાગ્યું આ તો કોઈ સ્ત્રીનો અવાજ છે અને એ સમયમાં કોઈ સ્ત્રી રડે એટલે દરબારો એમ માનતા કે આપણા રાજ્યનો પતન થશે અપસુકન છે સવારના પોરમાં મારા રાજ્યની અંદર કોઈ સ્ત્રી રડે કરુણ આક્રમ કોઈ બેન બે કે બેટી એનો આવો અવાજ ચાપરાજવાળાનો પગ ઊભો રહી ગયો ચારે બાજુ જોવા લાગ્યો તલવાર કાઢી ખુલ્લી કરી નાખી અવાજની દિશામાં આગળ ચાલો ખુલ્લી તલવાર રાખી બરાબર જેમ જેમ આગળ જવા લાગ્યો ચોખ્ખું ચોધાર આંસુ આવો સંભળો અવાજ સાંભળવા લાગ્યો અને બે વીજળીના ઝબકારા ઉપરથી નીચે પડ્યા જેવા પડ્યા એટલે વાળા હાકલ મારી હે કોણ છે ખબરદાર દેખાણું નહીં એને કોઈ રડે છે એવો અવાજ સંભળાયો માત્ર બે તેજના ગોળા દેખાયા હવે એના અંગ પણ ચોખ્ખા દેખાવા લાગ્યા બે સ્ત્રી હતી એ પણ દેખાણું ચાપરાજ વાળો કે કોણ છે ભાઈ બાયો તમે કોણ છો અટાણી સિદ્ધ કલ્પાંત કરો છો હું ચાપરાજ વાળો છું પ્રજાનો પોષક છું બોલો તમારું શું દુઃખ છે તમે શા માટે રડો છો ત્યારે પેલી બંને સ્ત્રીઓ કહે અમે તો અપ્સરા છીએ કોણ છીએ સ્વર્ગની અપ્સરાઓ અને રડે છે આવું કેમ ચાપરાજ વાળાને કુતુહલ થયું અને પૂછ્યું તમે અપ્સરાઓ થઈને કેમ રડો છો ત્યારે એ બે અપ્સરામાંથી એક અપ્સરા બોલી અમે એટલા માટે રડીએ છીએ આવતીકાલે સાંજે બહુ મોટું યુદ્ધ થવાનું છે આખું ગામ ખલાસ થઈ જવાનું છે અને આખા ગામમાં લોહીની નદીઓ વહેશે આખડું આખું આ ભડકલું ભડકે બળશે અને એમાં જે પહેલો મરવાનો છે જે પહેલો મરશે એ કોણ છે તમારો ઢોલીડો જેનું નામ છે ઝોગડો જે ઢોલ વગાડે છે ને યુદ્ધના એ પહેલો જે સ્ત્રી વાત કરે છે કે એ જે પહેલો તમારો ઢોલીડો મરશે અને એ સ્વર્ગમાં આવશે યુદ્ધમાં શહીદ થવાને કારણે અને એને આ સ્ત્રી પરણવાની આ અપ્સરા એને પરણવાની છે એટલે રડે છે અને હું એટલા માટે હસું છું યુદ્ધ થશે એમાં આખું ગામ ખલાસ થશે અને છેલ્લે તું પણ મરવાનો અને તું મરીશ તું સ્વર્ગમાં આવીશ અને હું વરમાળા તને પહેરાવીશ એટલા માટે હું હસું છું આ મંગળ ગીતો ગાઉં છું હું આનંદમાં છું કે મને તારા જેવો ધણી સ્વર્ગમાં મળવાનો છે ચાપરા વાળો તો અવાક બની ગયો આવતીકાલ સાંજ સુધીમાં આ ગામ ખલાસ હું પણ ખલાસ હસે દેવે જે ધાર્યું હોય એને તો કોઈ મિથ્યા કરી જ ન શકે પોતે સુરવીર હતો મૃત્યુથી ડરેવો નહોતો પણ એને કહ્યું કે આમ અચાનક આખું ગામ બળી જાયનું કારણ શું મેં કોઈ સાથે વેર નથી કર્યું કોઈનું મેં આ અહિત નથી કર્યું એક દિવસમાં આટલા બધા માણસોનો સંઘાર થાય આ કે નાની ઘટના કહેવાય આવું જ્યારે દુઃખ કરવા લાગ્યો વલોપાત ચાંપરાજવાળા કરવા લાગ્યો ત્યારે પેલી અપ્સરાઓ બોલી સાંભળ અમે તને ઘટના કહીએ છીએ આવતીકાલ સાંજ પહેલાં દિલ્હીનું આખું કટક આવી રહ્યું છે અને આખું દિલ્હીનું કટક દિલ્હીના બાદશાહનું મોટું સૈન્ય આ ગામને ધમરોળી નાખશે એક માણસને કાપી નાખવાના છે પણ આ કારણ શું આટલું બધું દિલ્હીના રાજા સાથે હું તો જેતપુર ક્યાં દિલ્હી મેં બગાડ્યું છે ને બાપનું અને ત્યારે અપ્સરાએ કહ્યું ચાપરાજ તારું પાપ નથી પણ તારા ગામના એક માણસનું પાપ એવું છે ને કે એના પાપને લીધે આખું ગામ તું પણ મરવાનો બધા મરવાના કોણ છે માંડીને વાત કરી અપ્સરાઓ દ્રશ્ય થઈ ગઈ ચાપરાજ વાળા ઊંડો ઉતરી ગયો શું ઘટના હતી સાંભળજો તારા ગામનો એક માણસ કોણ એ તારા ગામનો મોચી પેલો મોચીડો છે ને ગામની ભાગોળમાં દુકાન છે અરે એટલો નાનો માણસ ને એટલું મોટું એને શું પાપ કર્યું પાપ તો એને એવું કર્યું આ મોચી એના દુકાન પર એક સાધુ આવ્યા એટલે મોચીએ સાધુની સેવા કરી સાધુ રાજી થઈ ગયા સાધુએ કીધું તું વરદાન માગ ત્યારે આ મોચીએ એવું કહ્યું કે મહારાજ તમારે આપવું હોય તો મને એવું આપો કે હું જે ચિંતું મને મળી જાય સેવાથી રાજવી થયેલા સાધુ એ પણ થોડા સમર્થ હતા તપોબળવાળા હતા એને એમ થયું કે મેં વચન આપ્યું છે આને કે તું માગે કંઈક માગ હવે મારે આપવું જ જોઈએ નાણે તો બહુ મોટું માગી લીધું સાધુએ પણ પોતાના તપોબળને મૂકીને એક દિવ્ય દેવી પ્રગટાવી નાની દેવી દેવી પ્રગટ થઈ કહ્યું કે આ દીવી તને આપું છું તારે જ્યારે પણ જે કંઈ પણ જોઈએ આ દીવી સળગાવવાની અને તારે મને યાદ કરીએ મંત્ર આપ્યો આ મંત્ર બોલવાનો એટલે ચાર એમાંથી દૂત નીકળશે અને ચાર દેવદૂત નીકળે અને તું જે માગીશ તે બધું તને આપી દેશે સાધુ તો પેલી દીવી આપી જતા રહ્યા આ દુર્બુદ્ધિ પાપી દુષ્ટ પાત્રતા વિનાનો તળિયા વિનાનો મોચી સૂતો રાત્રે ઊંઘ ના આવી કામાં ધીન બન્યો કામાં તુર બન્યો રાત્રે દીવી પ્રગટાવી મંત્ર બોલ્યો ચાર દેવદૂત પ્રગટ થયા દિલ્હીના શાહજાદાની દીકરી શાહજાદીને ઢોલિયા સાથે ઉપાડીને લાવ લાવો એણે માગ્યું શાહજાદીને ઢોલિયા સાથે ઉપાડીને ક્ષણમાં હાજર કરી આ તો ભાઈ ચમત્કાર હતો હાજર થઈ દુષ્ટ માણસ ક્યાં એક શાહજાદીનું સ્વરૂપ અને ક્યાં આ આ માણસને અડી ન શક્યો જ્યાં અડવા જાય પેલી જાગી જાય અને પેલી સ્ત્રીની આંખો જોઈએ આપણ ડરી જાય ધ્રુજી જાય હું ક્યાં છું કોણ છું આ સ્ત્રીએ બૂમો પાડી કઈ ખબર પડી નહીં આને કીધું આને મૂક્યા આવો મૂક્યા આવો મૂક્યા આવો પેલા ચાર દૂધ પાછા મૂકી આવે હવે એક વાર આને રૂપ જોયું ને હવે તો આ બેચેન બની ગયો બીજે દિવસે ફરી દીવી પ્રગટાવી કહેવાય છે દિવસો સુધી આ ઘટના ચાલતી રહી શાહજાદીનું શરીર એકદમ સુકાઈ ગયું એકદમ લેવાઈ ગયું આખા પરિવારમાં આખા દિલ્હીના શાસનમાં આ સત્ય ઘટના કહું છું દાદા હા ઇતિહાસના પાને આવા તો કરોડો રક્તરંજિત ઇતિહાસો છે કુપાત્ર માણસને આશીર્વાદ આપવાથી શું પરિણામ આવે પાત્રતાહીન માણસને શક્તિ આપવાથી શું પરિણામ આવે વાંદરા વિમાન ચલાવવા મળે તો શું થાય પછી અને કહેવાય છે એના પિતાએ માતાએ ખૂબ તપાસ કરી પણ કોઈ અણસાર ન મળે દીકરીને સમજાવીને કીધું બેટી એક વાર તું પૂછી લે તારું નામ શું તારું ગામ શું આટલું પૂછી લે આટલું જાણી લે તું આ તો સ્ત્રીનો રોજ રાતે દીવી પ્રગટાવે ઢોલિયા સાથે ઉપાડી લાવે હવે તો આને એક દિવસ પૂછી લીધું અને હસતા હસતા રાજીને કહી દીધું આ જેતપુર ગામ હું મોચી ચાપરાજ વાળો અમારો રાજા ચાંપરાજ વાળાનું જેતપુર આટલું પેલી સ્ત્રીને યાદ રહી ગયું ઢોલિયો મૂક્યા હો ઢોલિયો તો ગયો આ દીકરીએ પોતાના બાપને વાત કરી આખું સૈન્ય દિલ્હીથી આખું સૈન્ય મોકલું છે ગામનો એક માણસ જીવતો ન રહેવો જોઈએ ગામની એક સ્ત્રી જીવતી ન રહેવી જોઈએ મારી દીકરી સાથે આટલી હદ સુધી આવી રીતે અન્યાય છોડે કોઈ ઇતિહાસની કરુણ ઘટના તમે જુઓ ચાપરાજ વાળો એટલે કેટલો દેવ પુરુષ કહેવાય જેને ઇતિહાસમાં મેં કીધું ને સ્વર્ગની અપ્સરાઓ જેની સાથે પરણવા તૈયાર થાય કેવો ધર્મવીર હતો ઇતિહાસ જાણો ખબર પડી કે યુદ્ધ થવાનું છે બધી તૈયારી કરી દીધી ઢોલીડાને આગળ રાખેલો યુદ્ધ શરૂ થયું સૌથી પહેલો ઘા પડ્યો અને ઢોલીડો ત્યાં ને ત્યાં મરી ગયો સ્વર્ગમાં જતો રહ્યો ગામ આખું ભંગાયું ચાંપરાજ વાળોનું માથું કપાયું જુઓ માથું કાપી નાખ્યું આની માતા અને પિતાના સંસ્કાર હતા પૂર્વજોનું તપ હતું ધડ લડે હા માથું કપાયું અને ધડ લડે લડતા 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 આખા દિલના સૈન્યને બધાને આશ્ચર્ય થાય કે રાજાનું માથું કપાઈને ધડ લડે ધડ લડતા 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 આખા સૈન્યને ખલાસ કર્યું ગામના પુરુષ જે નરવીરો હતા એ બધા મરાયા બધા મરાયા માતાઓની રક્ષા થઈ બહેનોની રક્ષા થઈ અને છેલ્લે દિલ્હીનું સૈન્ય થાક્યું અને લડતા ધડને જોઈને હાર્યું અને ત્યારે ચાપરાજ વાળાનું ધડ પડ્યું ત્યારથી બહેનો પોતાના શીલની રક્ષા કરવા માટે દેદો કૂટે છે ખબર છે ને દાદા આજે છે આજે છે એ લાઠીમાં પડ્યું શરીર એકદમ આ એકદમ ઇતિહાસની સત્ય ઘટના એનું શરીર લડતા લડતા લાઠી સુધી આવ્યું લાઠીમાં એનું શરીર પડ્યું આજે પણ બેનો પોતાના શીલની રક્ષા કરવા માટે દેદો કૂટે છે હું કહેવા એ માગું છું એક કુપાત્ર માણસને શક્તિ મળી આજના આ બધા માણસોને ન્યુક્લિયર વેપન્સ મળી ગયા છે પ્રોબ્લેમ એનો જ છે ને એનો જ પ્રોબ્લેમ છે ને વાંદરાના હાથમાં વિમાન આપો તો થાય શું એ વિમાન અક્ષરધામ પહોંચે પહોંચે શ્રીજી મહારાજ સંતોને સાવધાન કરે છે વડીલોને સાવધાન કરે છે ઘરની મોટી વ્યક્તિઓને સાવધાન કરે છે કે તમે વાત વાત કરો તમારી અમૃત જેવી હોય સાચી હોય પણ સામેની વ્યક્તિની પાત્રતા જોયા વિના વાત કરશો ને તો અમૃત જેવી વાત એનું પરિણામ ઝેર જેવું આવશે સ્વાતિ નક્ષત્રનું પાણી આકાશમાંથી પડે એ જ પાણીમાંથી કરોડ રૂપિયાનું મોતી થાય પણ સર્પના મોઢામાં જાય ને તો ઝેર પણ થાય માટે સંતો તમે પણ વિવેકથી લોકોને વાતો કરજો પાત્રતા જોઈને એને ઉપદેશ આપજો અદભુત વાત છે સોળ ચોપાઈ પૂરી થઈ ત્યાંથી આગળની વાત આપણે આવતીકાલે સાંભળીશું બોલો ઘનશ્યામ મહારાજની જય